નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર બાય ઉરીશ પટેલની ચેનલમાં આપનું સ્વાગત છે. સુપ્રભાતમ. આજે આપણે વાત કરીશું નેક્સ્ટ એટલે કે સન્ડેની એક્ઝામમાં આપણે ઉપયોગી થઈ શકે એવા પ્રશ્નો. રોહતાંગ ટનલ કયા રાજ્યમાં આવેલી છે? રોહતાંગ ટનલ હિમાચલ પ્રદેશમાં આવશે. આ ટનલની શરૂઆત 2003માં કરવામાં આવી હતી. રોહતાંગ ટનલ એ પીર પાંજાલ રેન્જમાં આવેલી છે. પીર પાંજાલ રેન્જ એટલે કારાકોરમ રેન્જ અને ગ્રેટ હિમાલય રેન્જ સાથે સંકળાયેલ છે અને આ 8 કિલોમીટર લાંબી છે અને નરેન્દ્રભાઈ મોદીના કહેવાય કે સીધા જ નેજા હેઠળ આનું કામ કરવામાં આવી રહ્યું છે. આશા રાખીએ કે 2020 સુધીમાં આનું કાર્ય પૂરું થઈ જાય. હિમાચલ પ્રદેશના લોહતાંગ અને સ્પીતિ ગામ સાથે આ સંકળાયેલ છે. અને હિમાચલ પ્રદેશ આપ જાણો છો કે ભારતમાં સૌથી વધુ સફરજનનો ઉદ્યોગ વિકસ્યો છે. કયો? સફરજનનો ઉદ્યોગ વિકસ્યો છે. અને મહત્વનો પ્રશ્ન એટલા જ માટે થાય કે તાજેતરમાં ભારત સરકારે જાહેરાત કરી છે કે હવેથી આ રોહતાંગ ટનલ એ અટલ ટનલ નામે ઓળખાશે. કયા? રોહતાંગ ટનલ હવેથી કયા નામે ઓળખાશે? અટલ ટનલ નામે ઓળખાશે. મિત્રો, ખાસ યાદ રાખજો, તાજેતરમાં શ્રી અટલ બિહારી વાજપેયીની 95મી જન્મજયંતિ ભારત સરકારે ઉજવી છે. અને આપ જાણો છો 25 ડિસેમ્બર એટલે કે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ એ ભારત સરકાર ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે. કયા? ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવે છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું. 2003થી શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ મીટ 2010માં મૂકવામાં આવી હતી. અને રોહતાંગ ટનલ એ કેટલા કિલોમીટર લાંબી છે? 8 કિલોમીટર લાંબી છે. કેટલા? 8 કિલોમીટર લાંબી છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ 2019માં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ અહીંયા અલગ અલગ 3 ભાગ પાડ્યા છે. મોટા રાજ્યોમાં જોવા જઈએ તો ભાઈ પ્રથમ ક્રમે તમિલનાડુ છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે, ત્રીજા ક્રમે કર્ણાટક છે, ચોથા ક્રમે છત્તીસગઢ છે, પાંચમા ક્રમે આંધ્રપ્રદેશ, છઠ્ઠા ક્રમે આપણું ગુજરાત, ધનગંતુ ગુજરાત, ગાંધીનું ગુજરાત, સાતમા ક્રમે હરિયાણા છે. નેક્સ્ટ વાત કરું તો નોર્થ ઈસ્ટ રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય આવશે? તો હિમાચલ પ્રદેશ આવશે. કયું? હિમાચલ પ્રદેશ આવશે. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કયું રાજ્ય છે? તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મિત્રો પોંડિચેરી છે. કયું છે? પોંડિચેરી છે. આ ઇન્ડેક્સ ભારત સરકારના મંત્રી એવા જીતેન્દ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ક્યારે? 25 ડિસેમ્બરે રજૂ કર્યો હતો. ક્યારે? 25 ડિસેમ્બરે રજૂ કર્યો હતો. તો ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં મિત્રો વાત કરું તો અહીંયા જે આપ જોઈ રહ્યા છો કે ભાઈ ગુજરાત 6ઠા ક્રમે છે. તો શેમાં? તો કોમ્પોસાઇડ રેન્કિંગમાં છે. શેમાં? કોમ્પોસાઇડ રેન્કિંગમાં છે. એ સિવાય બીજા અલગ અલગ રેન્કિંગ એટલે કે ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સ એગ્રીકલ્ચર, હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એચઆર ડેવલપમેન્ટના આધારે નક્કી કરવામાં આવે છે. અને આ નક્કી કરવામાં આવે છે તો કોમ્પોસાઇટ રેન્કિંગ સિવાય બીજામાં ગુજરાત કયા ક્રમે છે એની અહીંયા આપણે આગળ વાત કરીએ. તો એગ્રીકલ્ચરમાં મિત્રો જોવા જઈએ તો કયા ક્રમે છે? 11મા ક્રમે ગુજરાત છે. હેલ્થમાં ગુજરાત 11મા ક્રમે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત બીજા ક્રમે છે. એચઆર ડેવલપમેન્ટમાં ગુજરાત કયા ક્રમે છે? 7મા ક્રમે છે. અને જો પૂછાઈ દે કોમ્પોસાઇટ રેન્કિંગમાં ગુજરાત કયા ક્રમે છે તો ખાસ યાદ રાખજો કયા ક્રમે આવશે? 6ઠા ક્રમે આવશે. કયો? 6ઠો ક્રમ આવશે. ઓકે, નેક્સ્ટ અટલ ભૂજલ યોજના
કેટલા રાજ્યમાં કાર્યરત થશે? કઈ અટલ ભૂજલ યોજના કેટલા રાજ્યમાં કાર્યરત થશે? તો ભૂસ્તર પાણી એટલે કે ગ્રાઉન્ડ પાણી ભારતમાં 25% જ રહ્યું છે અને આના માટે સરકાર પાણી બચાવવા માટે ઘણા બધા સંઘર્ષો અને પ્રયત્નો કરી રહી છે, એનો જ એક ભાગ છે. પરંતુ જેટલો સરકારનો સપોર્ટ છે એટલો આપણો પણ સપોર્ટ જોઈશે. અને અટલ બિહારી વાજપેયીના 95મું જન્મજયંતિએ આ ભારત સરકારે અટલ ભૂજલ યોજના જાહેરાત કરી છે. 6,000 કરોડ રૂપિયા છે, એમાં 3,000 કરોડ રૂપિયા એ વર્લ્ડ બેંક તરફથી આપવામાં આવશે અને બીજા 3,000 કરોડ રૂપિયા એ ભારત સરકાર સીધા કોને? રાજ્ય સરકારોને આપશે. કોને? સીધા રાજ્ય સરકારોને આપશે અને રાજ્ય સરકારોને આપશે પછી અટલ ભૂજલ યોજના માટે આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એટલે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અટલ ભૂજલ યોજના એ ભારતના 7 રાજ્યોમાં લાગુ પડશે. કેટલા? 7 રાજ્યોમાં લાગુ પડશે. મિત્રો ખાસ યાદ રાખજો, કેટલા જિલ્લાઓને લાભ મળશે? 78 જિલ્લાઓને લાભ મળશે. ત્યારબાદ કેટલી ગ્રામ પંચાયતોને લાગુ પડશે? તો 8,350 પંચાયતને લાગુ પડશે. કયા? 8,350 ગ્રામ પંચાયતને લાગુ પડશે. ઓકે, તો મિત્રો અહીંયા રાજ્યો જોવા જઈએ તો કયા કયા રાજ્યોને લાગુ પડશે? તો ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો પ્રશ્ન છે, એટલે ખાસ આપણે યાદ રાખવું પડશે. પ્રથમ ગુજરાત છે, બીજું હરિયાણા છે, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ. 3 રાજ્યો તો નોર્મલી યાદ રહી જશે, હા કે ના? ક્લિયર. અને આ બધા રાજ્યો એક એક જોવા જઈએ તો આપણી આસપાસ અને હંમેશા ચર્ચાના ચકડોળે ક્યાંક ના ક્યાંક રહેલા રાજ્યો છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવું રહ્યું, અટલ ભૂજલ યોજના કેટલા 7 રાજ્યોમાં કાર્યરત થશે, 6,000 કરોડ રૂપિયા આપવામાં આવે છે, 3,000 કરોડ વર્લ્ડ બેંક અને 3,000 કરોડ ભારત સરકાર રૂપિયા આપશે સીધા જ રાજ્યોને. કોઈ પણ રાજ્યમાં વિધાનસભામાં 1 કે તેથી વધુ ભાષા રજૂ કરવા માટે કયો અનુચ્છેદ લાગુ કરી શકાય છે? તો અહીંયા સમજો મિત્રો, અનુચ્છેદ 345. પણ તાજેતરમાં ચર્ચાના ચકડોળે શું હતું કે ભાઈ આસામ સરકારે પોતાની રાજ્ય ભાષા આસામી તો જાહેર કરી, પણ એમાં એ જાહેરાત કરવામાં આવી છે કે બ્રેક વેલી એટલે કે જ્યાં બંગાળી ભાષા બોલતા લોકો છે ત્યાં નહીં લાગુ પડે, અને બોડોલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેટિવ ડિસ્ટ્રિક્ટ એટલે કે જ્યાં બોડો ભાષા બોલતા લોકો છે ત્યાં લાગુ પડશે નહીં. એટલે મહત્ત્વની બાબત એ થશે કે 345 અનુચ્છેદમાં ભારત સરકારે સંશોધન કરવું પડશે. કેમ કે આપણે ભારતમાં ક્યાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કોઈ પણ લેંગ્વેજ હોય અમુક જ ભાગમાં લાગુ કરી શકાય. ક્લિયર. હવે સમજો એક વાત કે ભાઈ ગુજરાતમાં ગુજરાતી છે, બીજી કોઈ ભાષા લેંગ્વેજ લાગુ કરવી હોય તો બીજી લાગુ કરી શકાય છે, પણ એવું નહીં થાય કે ભાઈ કચ્છમાં લાગુ નહીં કરીએ, કચ્છમાં પણ લાગુ કરવી પડશે. પણ અહીંયા સરકાર માટે હવે આસામ સરકારે ચેલેન્જ આપી છે કે ભાઈ અમુક જ જગ્યાએ લાગુ નથી કરવાની, તો આના માટે શું ડિસિઝન લેવું? હવે આના માટે આસામ સરકારે, સોરી, સેન્ટ્રલ ગવર્મેન્ટે એટલે કે ભારત સરકારે સંશોધન કરવું પડશે. અને આ સમજો એક જ બાબત થશે, 345 અનુચ્છેદમાં ઉલ્લેખ કરવામાં આવે છે, કોઈ પણ ભાષા આખા રાજ્યની અથવા કોઈ એક વિભાગને આમાંથી નિગ્લેક્ટ થઈ શકે નહીં. તો ભાષા અંગે કયો અનુચ્છેદ આવશે? અનુચ્છેદ 345 આવશે. કયો? અનુચ્છેદ 345 આવશે. ઓકે, નેક્સ્ટ, તાજેતરમાં કાંકરિયા કાર્નિવલનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું? વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલ એટલે અમદાવાદમાં યોજાય છે. તાજેતરમાં કયા દેશે ભારતીય ફાર્માકોપીને માન્યતા આપી છે? તો અફઘાનિસ્તાને. એટલે કે ભારતની કંપની દવાની કંપનીઓ છે એ કઈ રીતે બની છે અને એનો કઈ રીતે ઉપયોગ કરવો એ
જે દવાનું શું કહેવાય કાગળ હશે એના પર સંપૂર્ણ માહિતી આપી હશે, અને આપણી દવાઓ એટલે કે ક્યાં જશે, અફઘાનિસ્તાનમાં જશે, એટલે કયા દેશને ફાર્મા કોપી આપવામાં માન્યતા આપવામાં આવી છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, કયો દેશ આવશે, અફઘાનિસ્તાન આવશે. કયો આવશે, અફઘાનિસ્તાન આવશે. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લામાં ગ્રીન સિટી બસ શરૂ કરવામાં આવી છે. ગ્રીન સિટી બસ એટલે અત્યારે તમે જુઓ છો ભારત સરકાર કે ગુજરાત સરકાર એક જ બીડું પકડીને, એક જ બીડું ઝાલીને ચાલી રહ્યા છે કે ભાઈ પર્યાવરણ બચાવો અને પાણી બચાવો, જળ છે તો જીવન છે, એના જ આધારે અહીંયા ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે. કઈ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે, અમદાવાદ જિલ્લામાં, અને એને લીલી ઝંડી કોને આપી હતી, તો ખાસ યાદ રાખજો વિજયભાઈ રૂપાણી. કોને, વિજયભાઈ રૂપાણી. તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. 370 હટાવ્યા બાદ આ પહેલી વખત એવું બન્યું છે કે બધા જ આમાં જોડાયા છે, અને ખાસ મહત્વનો પ્રશ્ન એ સાબિત થાય છે કે રન ફોર યુનિટી એ ક્યાં યોજાઈ, તો જમ્મુ કાશ્મીરમાં યોજાઈ છે. ક્યાં, જમ્મુ કાશ્મીરમાં યોજાઈ છે. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે એ આપે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. નેક્સ્ટ, નવમો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના પ્રથમ જનતા ક્લિનિક, રાજ્યના પ્રથમ જનતા ક્લિનિકનો પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો, તો જયપુરમાં પ્રથમ જનતા ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. ક્યાં, જયપુરમાં પ્રથમ જનતા ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. નેક્સ્ટ, દસમો પ્રશ્ન, સોરી આ મેં એ પ્રશ્નો જે આગળના વિડિયો લેક્ચરમાં ચર્ચા કરી છે, આ જવાબ મિત્રો તમારે મને કોમેન્ટ સ્વરૂપે આપવાના છે, અને આ જવાબ તમને નેક્સ્ટ વિડિયો એટલે કે વિડીયો અપલોડ થયાના બીજા દિવસે આ બધા જ પ્રશ્નોના જવાબ આપણને ચેનલમાં મળી જશે. ઓકે, તો પહેલો જ પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. કયા જિલ્લામાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં પર્યાવરણ માટે શ્રેષ્ઠ ફિલ્મ પાની કઈ ભાષાની છે, શ્રેષ્ઠ ફિલ્મ પાની કઈ ભાષાની છે, અને ક્યુબાના પ્રધાનમંત્રી પદે કોની નિમણૂક કરવામાં આવી છે. શું, ક્યુબાના પ્રધાનમંત્રી પદે કોની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, તો આ પ્રશ્નોના જવાબ આપ આપજો જેથી આપણા પણ નોલેજમાં વધારો થાય. ત્યાં સુધી રજા લઉં છું, નવા વિડીયો લેક્ચર માટે જોતા રહો કરંટ અફેર બાય ઉરીશ પટેલની ચેનલ. જય હિન્દ, જય ભારત.